સાવરકુંડલામાં કલ્યાણ સોસાયટીમાં એક એવો ઘટના સામે આવી છે કે જેમાં પુત્રએ પિતાની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં પુત્રએ પિતા પાસેથી પૈસાની માંગણી કરી હતી ત્યારે પિતાએ પૈસા ન આપતા પુત્રએ પિતાના માથા પર લોખંડના કોષના 4 ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી હતી. સારવાર દરમિયાન પિતાનું મોત નિપજતા માતાએ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેથી સાવરકુંડલા પોલીસે આરોપી પુત્રને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે તારીખ 19/2/2018 ના રોજ સાવરકુંડલા ટાઉનમાં કલ્યાણ સોસાયટીની અંદર દોલતરાય વિરજીભાઈ જોશી ઉંમર વર્ષ 85નું એમના દીકરા કમલેશભાઈએ લોખંડના કોષથી ઘા મારી અને મૃત્યુ નિપજાવેલો તે અંગેની ફરિયાદ તેમના પત્ની જે દોલતભાઈ છે એમના પત્ની ચંપાબેનની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરેલ છે. અને આ અંગે જે આરોપી જે છે કમલેશભાઈ એમની આજરોજ ધરપકડ કરેલ છે. કે જે દોલતભાઈ જે 85 વર્ષના છે દોલતભાઈ જોશી એમના દીકરાએ એમની પાસેથી પૈસા માગેલા 300 રૂપિયા જે પોતાને લગ્નમાં જવું હોય અમરેલી, પરંતુ દોલતભાઈને દોલતભાઈએ પૈસા 200 રૂપિયા આપવાનું કહેતા એમના દીકરાએ ઉશ્કેરાઈ જાય અને કોષના ઘા મારી લોખંડના કોષના અને તેનું મૃત્યુ નિપજાવ્યું છે.